सुरेंद्रनगर शहेरना रतनपरनी खानगी शाळाना संचालके शेरी शिक्षणना नामे शाळाना कंपाउंडमा 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય શરૂ કરી દીધા કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ સ્પષ્ટ વર્તાઈ રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લા અને શહેરમાં સરકારી શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના અભ્યાસ કરતા બાળકોનું ભવિષ્યનું હિત જોઈને શેરી અને મોહલ્લા શિક્ષણ અભિગમ સ્વૈચ્છિક અપનાવી 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓને શિક્ષણ આપી સારો એવો પ્રતિસાદ મેળવ્યો છે. સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાધારણ વર્ગના હોવાથી ઓનલાઈન શિક્ષણ કરી શકતા નથી, તેથી શાળાના શિક્ષકોને સારો વિચાર આવતા આ શિક્ષકોને શેરી શિક્ષણનો અભિગમ અપનાવી વિદ્યાર્થીઓને અભ્યાસ પૂરો પાડવામાં આવતો હતો. આવો પ્રતિસાદ જોઈને રતનપરની ખાનગી શાળાના સંચાલકે શેરી શિક્ષણના નામે ફી ઉઘરાવવાની લાલચે પોતાની બિલ્ડિંગમાં ધોરણ 1 થી 8ના પ્રાથમિક શિક્ષણ શરૂ કરતા લોકમુખી ચર્ચાઓ વહેતી થઈ હતી કે શાળાના સંચાલક દ્વારા કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. શહેરીજનો જણાવી રહ્યા છે કે જ્યારે સરકારે ધોરણ 9 થી 12ની સરકારની ગાઈડલાઇનને મુજબ મંજૂરી આપી છે ત્યારે રતનપરની ખાનગી શાળામાં નાના બાળકોને અભ્યાસ કરવા માટે બોલાવી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે અને વાલીઓ પાસેથી ફી લેવાના આશયથી ફીની લાઈમાં સ્કૂલ સંચાલક દ્વારા શાળાએ બોલાવી અભ્યાસ ચલાવતા નાના બાળકો ઉપર કોરોનાનો ખતરો મંડાયો છે. બીજી તરફ અનેક ખાનગી સ્કૂલોમાં ફીની ઉઘરાણી પણ કરતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. ખાનગી શાળામાં શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવી તેવી માહિતી સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મીતાબેન ગઢવીને જાણ થતા તાત્કાલિક ધોરણે ખાનગી શાળાના સંચાલકને નોટિસ ફટકારી હતી, પોતાની ફરજ અદા કરી છે. ત્યારે લોકોમાં એવી માંગ ઉઠી છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં અને શહેરમાં દરેક સ્કૂલોમાં શિક્ષણ અધિકારી દ્વારા સઘન ચેકિંગ હાથ ધરી કડકમાં કડક કાર્યવાહી થાય તેવી લોક માંગ ઉઠી છે. મેડમ, આ શેરી શિક્ષણનું ગવર્મેન્ટે જે અભિગમ અપનાવ્યો છે એમાં કેવો રિસ્પોન્સ છે ને એ બાબતે શું કહેવા માંગો છો? એવું કહીશ કે શહેરી શિક્ષણ છે ને અમારા શિક્ષકોએ સ્વયંભૂ ઉપાડેલો અભિયાન છે. એમણે જાતે એવું લાગ્યું કે અહીંના બાળકો પાસે સુવિધાઓ જે મોબાઈલની કે ટીવીની જે છે એમાં બાળકો પૂરતું ધ્યાન આપતા નથી, કારણ કે ઓનલાઈન એજ્યુકેશન તો સરકાર કરાવે જ છે પરંતુ જે લર્નિંગ લોસ અમારે ગયા માર્ચમાં જે એક્ઝામ લેવાની એના પછી જે લર્નિંગ લોસ જોવા મળ્યો એના ઉપરથી અમને ખબર પડી કે ઓનલાઈન એજ્યુકેશન બાળકો લે છે પણ જોઈએ એટલી ગંભીરતાથી લેતા નથી. તો શેરી શિક્ષણ પ્રત્યક્ષ કરવામાં આવે જેથી બાળકોના જે કંઈ પ્રશ્નો હોય એને રૂબરૂ સમજાવી શકાય અને વધારે ફોકસ કરી શકાય. એટલે આ અમારા શિક્ષકોએ સ્વયંભૂ ઉપાડેલો અભિયાન છે. દરેક શાળાએ પોતાની રીતે પોતાની ઈચ્છાથી પોતાના બાળકોના લર્નિંગ લોસ ઘટાડવા માટે અને એનો સારો એવો પ્રતિસાદ છે આપણા જિલ્લામાં પણ. આ બાબતે ખાનગી સ્કૂલોને કોઈ મંજૂરી આપવામાં આવી છે સ્પેશિયલ કેસમાં કે એવું કંઈ? હું ફરીથી કહીશ કે આ અમારા શિક્ષકોનો પણ સ્વયંભૂ પ્રયાસ છે તો ખાનગી શાળાનો પણ સ્વયંભૂ પ્રયાસ છે. આની કોઈ મંજૂરી નથી, કોઈ લેવાની થતી નથી કરવાની, કારણ કે આ તો એ લોકોને એવું લાગ્યું અમારા પ્રાથમિક શાળાનું શેરી શિક્ષણ જોઈને કે ભાઈ આ એ લોકોના વાલીઓએ માંગ કરી કે જો પ્રાથમિક શાળાના શિક્ષકો સરકારી શાળાના શિક્ષકો ઘરે આવીને ભણાવે છે તો આપ પણ અમારે શેરીમાં આવીને કેમ નહીં ભણાવતા? એટલે એ લોકોને એવું લાગ્યું કે ભાઈ પ્રત્યક્ષ શિક્ષણની અસર સારી છે અને આપણે પણ સરકારી શિક્ષકોની જેમ શેરીએ જઈને ભણાવીએ. ખાનગી શાળાના કમ્પાઉન્ડમાં બેન, હું ફરીથી બોલું છું, આ એમનો સ્વયંભૂ પ્રયત્ન છે. એની અમારા ત્યાંથી કે કોઈને ત્યાંથી કોઈ મંજૂરી છે નહીં અને આ કોઈ લેવાની બી નથી, કારણ કે કંઈ શેરી શિક્ષણ આપો એના માટેની મંજૂરીની કોઈ જોગવાઈ નથી. અને ખાનગી શાળાના કમ્પાઉન્ડમાં એમ કે શિક્ષકો એમને બોલાવે છે વિદ્યાર્થીઓ, એ બોલાવી શકાય? જો શાળામાં બોલાવાના નથી પણ એ જે કોઈ શેરી હોય એમાં કદાચ જગ્યા ન હોય બેસવાની સલામત અથવા વાહનોની અવર જવર વધારે હોય ને એ લોકોએ કમ્પાઉન્ડમાં છૂટા છૂટા બેસાડ્યા હોય તો હું તમને વ્યક્તિગત પૂછવા માંગુ છું કે બાળકો કમ્પાઉન્ડમાં છૂટા છૂટા બેઠા હોય જેમ શેરીમાં છૂટા છૂટા બેઠા હોય એમ કોઈ જગ્યાએ કમ્પાઉન્ડમાં છૂટા છૂટા બેસીને ભણતા હોય ને કોવિડની ગાઈડલાઇનનું પાલન થતું હોય તો એવો આપણે સામાજિક રીતે આપણે એવો દુરાગ્રહ રાખી કે ના શેરીમાં ભણાવે તો સાચું ને કમ્પાઉન્ડમાં ભણાવે તો બરાબર નહીં. એટલે આપ એમ કહેવા માંગો છો કે ખાનગી સંચાલકો પોતાની રીતે સ્કૂલ ચાલુ કરે તો કોઈ તકલીફ નથી આપતો? હજી તમે ફરીથી તમે શેરી શિક્ષણનું પૂછો, મેં શાળા ચાલુ કરવાની કમ્પાઉન્ડમાં મારા ભાઈ શિક્ષક મારી વાત સાંભળો, હજી તમારા પ્રશ્નનો જ જવાબ આપો. હજી ઓકે, પહેલી વાત કે ખાનગી શાળા ચાલુ કરવાની કે સરકારી શાળા ચાલુ કરવાની આ કોઈ સૂચના નથી, એટલે અમે શાળા ચાલુ કરવાનું કહેતા નથી.
મેં ફરીથી કીધું કે કોઈ જગ્યાએ કદાચ એવું છે કે શેરીમાં જગ્યા નથી અથવા તો વાહનની અવર જવર વધારે છે કે ચોમાસાની સિઝન છે ને ક્યારેક નોટ રોજ ક્યારેક કોઈ શિક્ષકે થોડા ઘણા બાળકો કમ્પાઉન્ડમાં બેસાડ્યા હોય તો શેરીમાં ભણાવે છે કે કમ્પાઉન્ડમાં ભણાવે છે. તમને શેરીમાં ભણાવે છે તો વાલીઓને વાંધો નથી, કદાચ કોઈએ કમ્પાઉન્ડમાં ભલા ભણાવ્યા તો પત્રકારોને વાંધો છે. એટલે ખાનગી શાળાના બિલ્ડિંગમાં ભણાવી શકાય એવું કહેવા માંગો છો? હું ફરીથી કહીશ કે હું કહું છું કે શાળામાં બોલાવવાના નથી વિદ્યાર્થી, અને બોલાવતો હોય તો આપ એમની સામે શું કાર્યવાહી કરશો? આજે તમને એક સમાચાર મળે તો અમે એને નોટિસ આપી. બરાબર છે, એની સામે દાખલો બેસે એવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નોટિસ થી શરૂ છે મારા ભાઈ, કોઈ પણ વ્યક્તિને કુદરતી ન્યાયના સિદ્ધાંતે અમે કારણદર્શક નોટિસ આપીએ અને એને જે કંઈ કાર્ય કર્યું છે એના બચાવની એક તક હોય અને એના પછી જે કંઈ નિર્ણય લેવાનો હોય થાય. બ્યુરો રિપોર્ટ, TV9 ઇન્ડિયા.